નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 8/7 માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં બાળ લગ્ન અટકાવવા માટેની ઘટના બની છે. બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે. મહુવાના તાવેદા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. 17 વર્ષીય સગીરાના થવાના હતા બાળ લગ્ન, જેને અટકાવવામાં આવ્યા છે. જિલ્લા સમાજ સુરક્ષા ટીમ દ્વારા આ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના ભાવનગરની અંદર સામે આવી છે. ભાવનગરની અંદર બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે. આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. ભાવનગરથી મહુવાના તાવેદા ગામે બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે. 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા અને જેને અટકાવવામાં આવ્યા છે. મહુવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. જિલ્લા સમાજ સુરક્ષા ટીમ દ્વારા આ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે. સૌપ્રથમ 181 અને મહુવા રૂરલ પોલીસે લગ્ન સ્થળ પર પહોંચી અને બાળ લગ્નને અટકાવ્યા હતા. આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ આપી રહ્યા છે. હિરેન, ભાવનગરમાં તાવેદા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે, શું છે વધારે જાણકારી? જે ચોક્કસ જણાવો તો ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે તેનો તાવેદા ગામ છે. ત્યાં આગળ 17 વર્ષની બાળકીના લગ્ન થઈ રહ્યા હતા, પરંતુ આ લગ્નને જઈને કોઈ જાગૃત નાગરિક છે તેના દ્વારા 181 અભિયમને જાણ કરવામાં આવી હતી. અને 181 અભિયમની ટીમ અને ભાવનગરના જે મહુવા રૂરલ પોલીસ છે તેની PCR વાન તરત જ આ ગામે પહોંચી હતી અને ગામે પહોંચીને આ લગ્ન અટકાવીને સમાજ કલ્યાણ સુરક્ષા વિભાગને પણ જાણ કરવામાં હતી, જેના લઈને સમાજ સુરક્ષા વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને જે જાણકારી મળી છે તેમાં મહુવાથી આ જાણ આવી હતી અને મહુવામાં 17 વર્ષીય બાળકીના લગ્ન થતા હતા, પરંતુ ગામજનોએ આ બાળ વિવાહને ટેકો આપતા હોય તેની જેમ જે મીડિયા ત્યાં આગળ પહોંચી હતી તેને શૂટિંગ ઉતારવા નહોતું દીધું, તેમને પણ રોકવામાં આવ્યા હતા. પરંતુ જે સમાજ સુરક્ષા વિભાગ છે તેના દ્વારા જે લગ્ન કરનાર જે મા બાપ છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો જે તપાસ છે તે સમાજ સુરક્ષા વિભાગ કરી રહી છે. આવનારા સમયની અંદર શું પગલાં લેવામાં આવશે તે ચોક્કસપણે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવશે. જી હિરેન, બાળ લગ્ન એક ગુનો છે, પરંતુ ગામ લોકો પણ બાળ વિવાહને પ્રોત્સાહન આપતા હોય તેવા પ્રકારનો કિસ્સો તાવેદા ગામથી આવી રહ્યો છે સામે, શું કહેશો આ મુદ્દે તમે? જી ચોક્કસ, જે તાવેદા ગામ છે તેને અત્યારે જે બાળ લગ્નને જે અટકાવવા અભિયમની ટીમ પહોંચી હતી, મહુવા રૂરલની પોલીસ પહોંચી હતી, તેમજ સમાજ સુરક્ષાની ટીમ પણ ત્યાં આગળ પહોંચી હતી. સમગ્ર ઘટનાની જ્યારે મીડિયા કર્મચારીઓને જાણ થઈ ત્યારે તાત્કાલિક મીડિયા કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ જે ગામ લોકો છે તેમને આનું જે કવરેજ છે તે કરવાનું તો દીધું. મીડિયા કર્મીઓને પણ ગામની બહાર રાખવાની જે કહી શકાય કે કોશિશ કરી હતી અને એક પણ વિડીયો પણ નહોતા લેવા દીધા. ત્યારે બાળ લગ્ન એક ગુનો છે, પરંતુ જે ગામ લોકો છે તે આને પ્રોત્સાહન આપતા હોય તેની જેમ આજે જે ઘટના છે સામે આવી છે, પરંતુ આની વિરુદ્ધમાં તંત્રએ ક્યાંક ને ક્યાંક નકોર પગલાં લેવા જોઈએ. કેમ કે જે આંતરિક ગામડા હોય છે ત્યાં આગળ આવા લગ્ન થઈ જતા હોય છે નાની ઉંમરમાં, પરંતુ કોઈ જાગૃત નાગરિક છે જ્યારે આવી માહિતી આપે ત્યારે જ તેની વિરુદ્ધમાં કહી શકાય કે પગલાં લેવામાં આવે છે. ત્યારે તંત્રએ જે આ કિસ્સો છે તેની અંદર ઊંડાણપૂર્વક જે તપાસ છે તે કરવી જોઈએ અને યોગ્ય રીતના તપાસ અને જે ન્યાય છે તે આપવો જરૂરી છે. જી જીરેન, તમામ વિગતો આપી તે બદલ આભાર. ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા અને તેને અટકાવવામાં સફળતા મળી છે. ગાંધીનગરમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી હવે ઝડપાઈ ચૂક્યા છે. આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ આખરે ઝડપાઈ ચૂક્યા છે. કલોલ નજીક LCB પર હુમલો કરનાર આરોપીઓ છે તે હવે ઝડપાઈ ચૂક્યા છે. આરોપીઓ પેરોલ જમ્પ પર હતા ફરાર તેવું પણ જાણવા મળી રહ્યું છે માહિતીમાં. ત્યારે હુમલાખોર ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે LCBએ, તો LCB દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પર હત્યા, લૂંટ જેવા ગંભીર ગુનાઓના આરોપો પણ લાગેલા છે અને આરોપીઓ પેરોલ જમ્પ પર ફરાર હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે.
આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર એક સપ્તાહ અગાઉ કલોલની સિંદબાદ હોટેલ પાસે એલસીબીના પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ આખરે ઝડપાઈ ચૂક્યા છે. કલોલ નજીક એલસીબી પર હુમલો કરનાર આરોપીઓ હવે ઝડપાઈ ચૂક્યા છે અને મળતી વિગતો મુજબ હુમલાખોર ત્રણેય આરોપીઓ છે. તે હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ સાથે પણ સંકળાયેલા છે અને તેમના પર આરોપો પણ લાગેલા છે અને આ ત્રણેય આરોપીઓ પેરોલ જમ્પ પર ફરાર હતા ત્યારે હવે એલસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા. આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપી રહ્યા છે. ઉજ્જવલ, ગાંધીનગરની અંદર પોલીસ પર હુમલો કરનાર હવે ઝડપાઈ ચૂક્યા છે અને આ ત્રણેય પહેલા જ પણ આરોપી રહી ચૂક્યા છે, શું કહેશો? લગભગ આપને જણાવી દઉં કે આ જે પકડાઈ ચૂકેલા આરોપી છે તે રીઢા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી છે. તે પૈકી એક આરોપી 18 ગુનાનો છે, બીજા અન્ય એક આરોપીએ 8 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જો કે આ ગુનાઓની સજા કાપવામાં સાબરમતી જેલની અંદર ધકેલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓ પૈકી બે આરોપીઓ પેરોલ ઉપર હતા અને પેરોલ જમ્પ કરીને પણ નાસ્તા ફરતા હતા. આ દરમિયાન ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ફરીથી આ લોકોને પકડી જેલ હવાલે કરતા તેની અદાવત રાખીને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મચારી ઉપર કલોલની સિંદબાદ હોટલ પાસે હુમલો કર્યો હતો, જીવલેણ હુમલો કર્યો હતો, જેના અનુસંધાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓને પકડવા માટે કમર કસી હતી અને આખરે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરીને ભાગી છૂટેલા ત્રણેયને પકડી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય લોકો મર્ડર, લૂંટ, મારામારી, બળાત્કાર અને દારૂની હેરાફેરી જેવા ગંભીર અસંખ્ય ગુનાઓ આચરી ચૂક્યા છે અને રીઢા ગુનેગારો છે. જો કે હાલ તેઓ પોલીસની પકડમાં છે, પરંતુ પોલીસ કર્મચારીઓ ઉપર અંગત અદાવત રાખીને હુમલો કરનાર આ આરોપીઓને હાલ એલસીબી દ્વારા અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે અને ફરી પાછા જેલમાં ધકેલવા માટેની પાસા એક્ટ હેઠળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લખમાં જીઉજવલ તમામ વિગતો આપી તે બદલ આભાર. ગાંધીનગરમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓ પહેલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા છે અને હત્યા તેમજ લૂંટ જેવા ગંભીર ગુનાઓના આરોપો પણ આ ત્રણેય ઉપર લાગી ચૂકેલા છે અને હવે તેઓ પોલીસના સકંજામાં પણ આવી ચૂક્યા છે. અમદાવાદની અંદર બાયો વેસ્ટ જાહેરમાં ફેંક્યા હોવાની એક ઘટના અત્યારે પ્રકાશમાં આવી રહી છે અને આ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ખુલ્લેઆમ ફેંકવામાં આવી રહ્યું છે આ મેડિકલ વેસ્ટનો જે સામાન છે તે. અવારનવાર મેડિકલ વેસ્ટને સળગાવવા માટે પણ આવતું હોય છે ત્યારે બાયોમેડિકલ વેસ્ટને ખુલ્લેઆમ ફેંકવામાં આવ્યો છે. ખારી નદીના પાણીમાં પણ આ મેડિકલ વેસ્ટને નાખવામાં આવે છે, સાથે જ સિરિંજ અને દવાઓ સહિત મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દેવાયા છે. આ સમગ્ર ઘટના અમદાવાદમાં બની રહી છે. બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે અને જાણકારી મળી રહી છે તે મુજબ અમદાવાદમાં ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનો કચરો ફેંકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની રહેમ રાહ હેઠળ આ મેડિકલ માફિયાઓ બેખોફ બન્યા છે, બેફામ બન્યા છે તેવું પણ કહી શકાય છે. ત્યારે અમદાવાદમાં ખુલ્લેઆમ ફેંકવામાં આવી રહ્યું છે આ બાયોમેડિકલનો વેસ્ટ. બાયોમેડિકલ વેસ્ટનો પ્રોપર નિકાલ નહીં કરવાને કારણે આ બનાવ બની રહ્યો છે. ખારી નદીના પાણીમાં પણ આ મેડિકલ વેસ્ટ છે તે નાખવામાં આવી રહ્યું છે. સિરિંજ અને દવાઓ સહિતની મેડિકલ વેસ્ટ છે તે જાહેરમાં ફેંકી દેવામાં આવતું હોય તેવી એક ઘટના અમદાવાદમાં બની છે. અરવલ્લીના મોડાસામાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મોડાસા વિસ્તારમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. મોડાસાના વાઘોડિયા ગામે ટ્રકમાં અચાનક આગ લાગી છે. હવે ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ચુક્યો છે. ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી છે. આ સમાચાર અત્યારે મોડાસાથી મળી રહ્યા છે. મોડાસા ફાયર ફાઈટરે
આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર વિભાગને પણ જાણકારી કરવામાં આવી હતી ત્યારે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે જાનહાની ટળી છે. ટ્રકમાં રહેલી બેટરી ફાટતા આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યું છે. જોકે મોડાસા પાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તેમના દ્વારા આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારે ટ્રકની આગ બુઝાવવા માટે કવાયત પણ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોડાસામાં આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે. મોડાસાના વાઘોડિયા ગામે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મહેશ પરમાર આપી રહ્યા છે ફોન લાઈન પર. મહેશ, મોડાસાના વાઘોડિયા ગામે ટ્રકમાં અચાનક આગ લાગી છે, શું છે માહિતી? બિલકુલ લખમાં વાત કરીએ તો મોડાસાના વાઘોડિયા પાસે ટ્રકમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. હાલ કેટલાક વિસ્તારોમાં માટી ખણણની કામગીરી ચાલુ છે ત્યારે માટી ભરીને જતા ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જો કે ડ્રાઈવર હતો તેને સમય સૂચકતા વાપરી હતી અને ટ્રક સાઈડમાં કરીને તે કૂદી પડ્યો હતો, જેને લઈને તેનો બચાવ થયો હતો. અને જે ટ્રકમાં આગ લાગી હતી તેને બુઝાવવા માટે મોડાસા ફાયરની ટીમ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જી જી, તમામ વિગતો આપી તે બદલ આભાર. અમદાવાદની અંદર યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. યુપીએસસી પાસ કરનારાઓનું સન્માન સમારોહ કરવામાં આવશે અમદાવાદની અંદર. સરદારધામમાંથી યુપીએસસી પાસ કરનારાઓને કરાયા છે સન્માનિત. તે લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. 8 પાટીદાર યુવાનો ઝળકિયા સિવિલ સર્વિસીસની આ પરીક્ષામાં, ત્યારે મુખ્યમંત્રી દ્વારા તેઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્યાં આપવામાં આવી હતી અને યુપીએસસી પાસ કરનારાઓનું સન્માન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. 8 જેટલા કુલ પાટીદાર યુવાનો છે તેઓના દ્વારા આ યુપીએસસીની પરીક્ષા પાસ કરવામાં આવી છે અને તેને જ કારણે આ સમાજ દ્વારા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો સરદારધામ ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજના 8 જેટલા વિદ્યાર્થીઓ છે તે આની અંદર ઉત્તીર્ણ થયા છે, પાસ થયા છે યુપીએસસીની પરીક્ષામાં. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દ્વારા આ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં યુપીએસસી પાસ કરનારાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ તમામ જે 8 જેટલા પાટીદાર યુવાનો છે જેમના દ્વારા આ યુપીએસસીની પરીક્ષા ઉત્તીર્ણ કરવામાં આવી છે તે તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર જે આયોજન છે સમારોહનું તે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. 8 પાટીદાર યુવકોનું સન્માન કરવામાં આવ્યું છે જેથી કરી અને અન્ય જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે તે લોકોનું પણ મનોબળ પ્રબળ બને તેના માટે આ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલા છેલ્લા કેટલાય સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઈ અને વિરોધમાં ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી પણ ઉઠી રહી છે. અને હવે એવામાં રાહુલ ગાંધીએ રાજા અને મહારાજાઓ ઉપર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વિવાદિત નિવેદન બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ટ્વીટ કરી અને રાહુલ ગાંધી પર પ્રહારો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, રાજાઓ અને મહારાજાઓનું રાજ હતું, જે પણ તેઓ ઇચ્છતા હતા તેઓ કરતા હતા, કોઈની જમીન જોતી હોય તો પણ તેઓ પચાવી લેતા હતા. ત્યારે સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજા અને મહારાજાઓએ દેશને રાજવાડા સોંપ્યા છે, પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે દેશને લૂંટ્યો. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે. ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು,
ಮತ್ತು ಯಾರು ಭೂಮಿ ಅನ್ಬೇಕಾದ್ರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅವರು ಹಮಾರೆ ಕಾರ್ಯಕರ್ತಾವನ್ನ ದೇಶ ಕಿ ಜನತಾ ಕೆ ಸಾಥ್ ಮಿಲ್ಕರ್ ಆಜಾದಿ ಪ್ರಾಪ್ತ ಕಿ ಲೋಕತಂತ್ರ ಲಾಯ್ ಔರ್ ಸಂವಿಧಾನ ದೇಶ ಕೋ ದಿಲ್ವಾಯಾ. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે, તો બીજી તરફ પક્ષ અને વિપક્ષ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા અને રજવાડાઓને લઈ અને એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેને લઈ અને હવે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા, તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યો છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે સીઆર પાટીલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની મથરાવટી મેલી છે, રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી અને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી નાખી છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે રાજા અને મહારાજાઓએ કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસમાંથી દૂર થઈ ગયા છે. ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈ અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના આક્ષેપ અંગે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો છે. ત્યારે ગોહિલે જણાવ્યું છે કે ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા છે, દીકરીઓનું અપમાન કર્યું છે અને આ સાથે તેમણે જણાવ્યું હતું કે અહંકાર કર્યો, જેમાં મહત્વનો રોલ ભાજપના અધ્યક્ષનો રહ્યો છે. ખેડાના માતર ગામમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતર ગામમાં થનાર નવનિર્માણ શ્રીરામ મંદિરના લાભાર્થે આ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતર અને તેની આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ભારતીય જનતા પાર્ટીના ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ડાયરામાં રાજલ બારોટના ગીતોના સુર અને તાલથી લોકો ઝૂમ્યા હતા. જે પ્રકારે દેશનું વાતાવરણ છે એવું જ ગુજરાતનું અને ખેડા જિલ્લાનું ને એમાં માતરની ધરતી ઉપર ભગવાન શ્રી રામનું એક નવનિર્માણ મંદિર થવાનું છે, ત્યારે આપણે થોડા સમય પછી એક ભવ્ય અને દિવ્ય મંદિર આ ભૂમિમાં જોઈ શકીશું, ત્યારે એના સ્મરણ લાભાર્થે આજે ગુજરાતના નામી કલાકારો અહીંયા પધાર્યા છે અને આ કલાકારો પધારે છે ત્યારે સૌ ભાવિક ભક્તો પણ એને માણી રહ્યા છે અને પોતાની યથાશક્તિ દાન પણ અર્પણ કરી રહ્યા છે. વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો, જાહેર સભાને સંબોધી હતી, ત્યારે આ સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ રહી છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ દ્વારા સંવિધાન બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આ સાથે જ અનેક મુદ્દા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાય છે, જેને લઈ અને વલસાડ જિલ્લા ભાજપ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં કરેલા આક્ષેપો મામલે વળતો જવાબ આપ્યો હતો. બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા છે અને ભારતીય જનતા પાર્ટી એક મક્કમ રીતે માને છે કે બંધારણના સુધારા સિવાય પણ લોકોના બધા કામો થઈ શકે છે અને આપણું બંધારણ છે એમાં બધી જ વ્યવસ્થાઓ છે, બધી જ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓને અનુસાર આપણે સૌ ચાલીએ છીએ અને આખા દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે. જેથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીએ જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરી, કોઈ 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 બંધારણ બદલવાની કોઈની તાકાત નથી. ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બનાવેલું છે, એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ, ખાલી આદિવાસી નથી સમગ્ર સમાજને બંધારણ આપેલું છે અને બંધારણ તાકાતવર છે, બંધારણ મજબૂત છે. એટલે આ વોટ મેળવવા માટેની, વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે. આ તમારા આદિવાસી લોકોનો જે બંધારણમાં તમારો હક છે એ બંધારણ બદલવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે, એ રીતે લોકોને જે નિવેદન કર્યું એનાથી અમારા આદિવાસી અને અમારા આદિવાસી બુદ્ધિજીવીઓ પણ બધા જ એના માટે વિચાર કર્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ગૃહમંત્રી અમિતભાઈએ કેટલી જાહેર સભામાં કે અમે આદિવાસી દલિત અને જે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે એમાં ક્યારેય છેડછાડ કરીશું નહીં અને આપણું બંધારણ છે એ સર્વશ્રેષ્ઠ છે.
અરવલ્લીમાં મોડાસા ખાતે ભાજપ બૂથ પ્રમુખ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સીઆર પાટીલે રાહુલ ગાંધી મામલે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સમર્પણની ભાવનાવાળા રાજા અને મહારાજાઓનું અપમાન કરાયું છે. ત્યારે રાજાઓના વખાણ કરતા તેઓએ કહ્યું હતું કે રાજા અને મહારાજાઓએ શિક્ષણલક્ષી કામ પણ કર્યું છે. ગુજરાતના ભાવનગર અને વડોદરાના મહારાજાઓએ સૌથી વધુ દાન કર્યા છે તેવું પણ જણાવ્યું હતું. રાહુલ ગાંધીજીએ ગઈકાલે એક નિવેદન કર્યું છે કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂંટી લેતા હતા, જૂંટવી લેતા હતા. કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી, એમને ઇતિહાસ વાંચવો જોઈએ. આ રાજા મહારાજાઓએ 532 જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાતોરાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા. આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાઓનો અપમાન કરું એ એમને સોંપતું નથી. લોકસભાની ચૂંટણીને લઈ અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના દ્વારા અમદાવાદ અને આણંદમાં સંમેલન અને સભાને સંબોધવામાં આવશે. જ્યારે રાજનાથસિંહ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તૃષ્ટિકરણ કરવામાં આવે છે. કોંગ્રેસ કહે છે કે લોકતંત્ર ખતરામાં છે. કોંગ્રેસ દ્વારા દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. તેમના દ્વારા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાસે નીતિ નથી, નેતા નથી કે પછી નિયતિ પણ નથી. આ ચૂંટણીમાં ભાજપ 400 આંકડો પાર કરશે. આ વખતે કેરળ અને તમિલનાડુમાં પણ ભાજપની સીટ આવશે. આઝાદી બાદ પહેલીવાર વિકાસની ગતિ વધી છે. 2047માં દેશ વિકસિત ભારત બનશે. 27 आते आते वर्ल्ड की टॉप 3 कंट्रीज में से खड़े होने से दुनिया की कोई ताकत रोक नहीं सकती है. मैं मानता हूं उसके कई कारण हैं, पर सबसे बड़ा कारण है एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है. मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है. लेकिन कांग्रेस के पास क्या है यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नियत. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દીવ લોકસભા બેઠક પર પણ ચૂંટણીનો પ્રચાર હવે ધમધમાટ ચાલી રહ્યો છે અને પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ દમણમાં ચૂંટણી સભાને સંબોધી હતી. દમણ દરિયા કિનારે લાઇટ હાઉસ નજીક રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલીના કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલા માટે રાહુલ ગાંધીએ યોજેલી આ સભામાં પ્રદેશના કોંગ્રેસ અગ્રણીઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કેતન પટેલના સમર્થકો સાથે દમણના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અબ આપકી મુસીબત યે હૈ કે યહાં પે નરેન્દ્ર મોદીજીને પ્રફુલ્લ પટેલજી કો રાજા જૈસે આપકે સિર કે ઉપર બેઠા રખા હૈ. पहले यहां पे इस किले में राजा बैठते होते थे, अब वैसे ही प्रफुल्ल पटेल यहां के एडमिनिस्ट्रेटर नहीं है, वो यहां के राजा हैं, राजा किंग. જામનગરની અંદર આવેલા ખોડિયાલ કોલોની વિસ્તારની અંદર આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. સમાચાર અત્યારે જામનગરથી સામે આવી રહ્યા છે. ખોડિયાર કોલોનીમાં આગ લાગ્યા હોવાની ઘટના અત્યારે પ્રકાશમાં આવી રહી છે. આ જાણકારી અત્યારે મળી રહી છે, જેમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને ફાયર વિભાગને પણ દોડતું થઈ ચુક્યું હતું. ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગવાની ઘટના બની છે તેવું પ્રાથમિક અનુમાન પણ જાણવા મળ્યું છે. ત્યારે ફાયર વિભાગે દોડી જઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર જાનહાનિ પણ નથી થઈ, જેથી કરી અને હાશકારો પણ લોકો અનુભવી રહ્યા છે. જામનગરની અંદર આગ લાગ્યા હોવાની ઘટના બની છે. ખોડિયાર કોલોની વિસ્તારની અંદર આગ લાગી હતી, જોકે રહેણાંક મકાનની અંદર ગેસ બાટલો લીકેજ થતાની સાથે જ આ આગ લાગી હતી. ત્યારબાદ
ફાયર વિભાગને પણ જાણકારી કરાતા ફાયર વિભાગ પણ દોડતું થઈ ગયું હતું અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે જાનહાની ટળતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો. રાહતનો શ્વાસ પણ પરિવારજનોએ લીધો હતો. જામનગરની અંદર રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે લોકોમાં અને આડોશ પાડોશમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. સદનસીબે જાનહાની ટળતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે, રાહતનો શ્વાસ લીધો છે. જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારની અંદર આ સમગ્ર ઘટના બની છે, જેમાં એક રહેણાંક મકાનમાં ગેસનું બાટલું લીકેજ થતા આગ લાગી હતી. ત્યારે આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણકારી પણ આપવામાં આવી હતી અને ફાયર વિભાગ પણ આ સમગ્ર ઘટનાને લઈ અને દોડતું થયું હતું અને સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર જાનહાનિ ટળી છે. તો આગ લાગ્યા હોવાની ઘટના ખોડિયાર કોલોની એટલે કે જામનગરથી સામે આવી રહી છે. રહેણાંક મકાનની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી. તો આ સાથે જ ગુજરાત 8/7 માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.